નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકાના આરોગ્યના મિસ્ટર નાયક ડૉક્ટર આશિષ નાયકજી સાથે વાત કરીશું. આજે જે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે MR મિઝલ્સ અને રૂબેલાનું કેમ્પેન જે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે એના વિશે આપણે આજે માહિતી લઈશું નાયકજી પાસેથી. સમગ્ર ગુજરાતમાં આગામી 15 જુલાઈ 2018 રોજથી મિઝલ્સ રૂબેલા કેમ્પેન હાથ ધરવામાં આવનાર છે, જેમાં 9 માસથી 15 વર્ષના બાળકોને, તમામે તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલા એમ બે રોગ સામે રક્ષણ આપતી રસી આપણે આપીશું. સુરત મહાનગરપાલિકામાં અંદાજિત 13 લાખ જેટલા બાળકો છે અને એના માટે આપણે 9127 જેટલા સેશન્સ પ્લાન કર્યા છે. પ્રથમ તબક્કામાં આપણે તમામે તમામ શાળાઓમાં વેક્સિનેશનની કામગીરી કરીશું, જેને માટે મોબાઈલ ટીમ અને મેડિકલ ઓફિસર, MBBS કક્ષાના મેડિકલ ઓફિસર સાથેની સુસજ્જ ટીમ દ્વારા આપણે આ કામગીરી હાથ ધરીશું. સુરત કોર્પોરેશન દ્વારા ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેવા તમામે તમામ તબીબી સંગઠનો સાથે સંકલન કરી તેઓને પણ સંપૂર્ણ સહકાર મળી રહે તે મુજબની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. આ જે રોગ કહેવાય છે ને મિઝલ્સ અને રૂબેલા, એની જાણકારી કેવી રીતે થઈ શકે, એટલે આ રોગ કેવી રીતે એનું નિદાન થઈ શકે છે? મિઝલ્સ અને રૂબેલા બંને વાયરલ ડિઝીઝીસ છે અને મુખ્યત્વે મિઝલ્સને એમાં આપણે જોયું હશે એને ઓળી કહીએ છીએ આપણી સાદી ભાષામાં, અને મોટેભાગે ઓળીના કોમ્પ્લિકેશન્સને લઈને જેમાં ન્યુમોનિયા, ડાયરિયા ને એવું હોય છે તેને લીધે બાળકોને તકલીફ વધતી હોય છે. સદર વાયરલ ડિઝીઝ ની સામે અત્યારે પણ આપણે ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ 9 થી 16 માસની વચ્ચે બાળકોને રસી આપતા હતા, પણ તેમાં આ વખતે સમગ્ર દેશના 4 અલગ અલગ તબક્કામાં 9 માસથી 15 વર્ષના બાળકોને આવરી લીધા છે અને ગુજરાત તેમાં 4th તબક્કામાં છે. જી, આ મિઝલ્સ એટલે કે જે લેવાથી બાળકને કોઈ પ્રોબ્લેમ થઈ શકે ખરો? કોઈ પણ રસી લેવાની હોય તો તેમાં ઓછી મહત્તમ અંશે કંઈક ને કંઈક સાઈડ ઇફેક્ટ હોય છે, પરંતુ આ રસી એકદમ સેફ છે અને WHO દ્વારા પ્રમાણિત રસી છે. આમાં ઝીણો તાવ આવવો કે જે જગ્યાએ ઇન્જેક્શન મૂક્યું હોય તે જગ્યાએ થોડો દુખાવો થવો એવા ચાન્સીસ હોય છે, અને 10 લાખે 1 બચ્ચામાં સિવિયર સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે, પરંતુ તેને મેનેજ કરવા માટેના તમામે તમામ સંસાધનો સુરત મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે. મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ સહિત તમામની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. જી, આ તો આપણી વાત થઈ સ્કૂલોની અંદર આપણે આ કેમ્પેન કરવાના છીએ. સપોઝ કે કોઈ સ્કૂલમાં બાળક નથી ભણી રહ્યો અથવા તો એટલે એવું મેજર સ્લમ એરિયામાં મોસ્ટ ભાગે થતું હોય છે, તો એને આપણે કેવી રીતે આવરીશું આની અંદર? જે બચ્ચાઓ શાળામાં નથી જતા, ખાસ કરીને આપણે જે મુદ્દો ઉપસ્થિત કર્યો જે સ્લમ અને સ્લમ લાઈક વિસ્તારમાં, તો તેમાં સુરત મહાનગરપાલિકાની 1093 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે અને આ આંગણવાડીના માધ્યમથી આપણે એ બચ્ચાઓને આવરી લઈશું. અને 9 માસથી 2.5 વર્ષના બચ્ચાઓ જે પ્લે ગ્રુપમાં પણ નથી જતા અને સોસાયટી વિસ્તારમાં છે, તો તેમનો અમારા દ્વારા ફેમિલી હેલ્થ સર્વે કરી લાઇન લિસ્ટ બનાવવામાં આવ્યું છે, તો તે એક પછી એક એરિયા અર્બન હેલ્થ સેન્ટરના એરિયાને પસંદ કરી એક સ્પેસિફિક દિવસને દિવસે બધા બાળકોને એકત્રિત કરીને તેમનું રસીકરણ કરીશું. સુરત મહાનગરપાલિકામાં કોઈ એવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે જે કોઈ બચ્ચું નથી એ રસી લઈ શકતું સ્કૂલમાં, કે આપણે એને પહોંચી નથી શકતા તો એ ડાયરેક્ટ મહાનગરપાલિકામાં આવીને રસી લઈ શકે? સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યાન્વિત 49 જેટલા હેલ્થ સેન્ટરમાં તમામે તમામ જગ્યાએ રસી ઉપલબ્ધ છે, જેથી આગામી 15 જુલાઈથી લઈને 22 ઓગસ્ટ સુધીમાં આ રસી આપ નજીકના હેલ્થ સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવી શકો. જી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સાહેબ. હવે આપણે વધુ માહિતી માટે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.